એ ઘડવા માટેનો તખતો પૂરો પાડે છે. કોઠારી પંચથી ચાલુ કર્યું, મુદ્દાલિયર પંચ આવ્યું, કોઠારી પંચ આવ્યું, નવી શિક્ષણ નીતિ આવી, અત્યારે એજ્યુકેશન પોલિસી 2020. એટલે શિક્ષણની નીતિઓની સાર્થકતા કેટલી, એની અસરકારકતા કેટલી, એની જરૂરિયાત નિશ્ચિત કરવાનું કામ શૈક્ષણિક સંશોધન કરે છે. હવે એજ્યુકેશન પોલિસી જે નવી આવી 2020, તો એ પોલિસી શૈક્ષણિક સંશોધનો દ્વારા હાથ ધરવામાં આવશે કે આપ આ પોલિસીને કેવી રીતે ડેવલપ કરવી, કેવી રીતે એનું અમલીકરણ કરવું, એ શૈક્ષણિક સંશોધનોના માપદંડો દ્વારા એનું એક ઇવેલ્યુશન કરવામાં આવશે. અને એ ઇવેલ્યુશન થયા પછી એક શૈક્ષણિક સંશોધનના ના એક ઉપચારાત્મક કાર્યક્રમો દ્વારા એ શૈક્ષણની નીતિ એ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે અધ્યતા વખતે એટલે વર્ગખંડની અંદર આવશે, શિક્ષણ વાલી સમાજ સાથે સંકળાઈ જશે અને શાળાઓની અંદર એ શિક્ષણ નીતિ 2023ની અંદર આવવાની છે. એ નવો અભ્યાસક્રમ આવશે, નવી સંરચના આવશે આવશે, એટલે એના દ્વારા એનું મૂલ્યાંકન થશે પછી. એટલે શિક્ષણના સંશોધન દ્વારા જ આ બધું શક્ય બને છે. સરકારી કે બિનસરકારી સંસ્થાઓ દ્વારા જોડાયેલી હોય છે, એટલે શૈક્ષણિક પ્રણાલીને અસરકારક અને સરળ બનાવવા માટેના તમામ શૈક્ષણિક નીતિઓની અસરકારકતા ચકાસવાની જરૂરિયાત રહે છે. એટલે શૈક્ષણિક જરૂરિયાત કેટલી છે, જો પહેલાંના સમયની અંદર માત્ર ને માત્ર બીએડની ગ્રાન્ટેડ કોલેજોમાં જ થતું હતું, પણ જેમ સમાજની અંદર એની જાગૃતિ વધી, સમાજમાં પણ શિક્ષણનો પ્રચાર થયો, શિક્ષણનો વ્યાપ વધ્યો, એમાં શિક્ષણોની ઘટ પડવા માંડી, એટલે એની અંદર શિક્ષણની બિનસરકારી કોલેજો ખોલી, બિનસરકારી સંસ્થાઓ આપણે ખોલી, એટલે આ બધી મોડર્નાઇઝેશન શિક્ષણની અંદર શૈક્ષણિક નીતિના આભારે છે, શિક્ષણની આધુનિકરણની નીતિ. હવે ઇવેલ્યુશન ઓફ કરિક્યુલમ, તમારો જે અભ્યાસક્રમ નક્કી કરવામાં આવે છે એ પહેલાં ધ્યેયલક્ષી હોવો જોઈએ, આ અભ્યાસક્રમનો વિકાસ કરવો જોઈએ. આ બીએડની અંદર ધારો કે અભ્યાસક્રમ નક્કી કર્યો બે વર્ષનું અંદર, તો બે વર્ષની અંદરના અભ્યાસક્રમની અંદર પહેલાં સેમિસ્ટરમાં 7 પેપર, બીજા સેમિસ્ટરમાં 7 પેપર, ત્રીજું જે સેમિસ્ટર આવે છે એમાં 4 પેપરો ભણવાના, પછી તમારે ઇન્ટર્નશીપના કાર્યક્રમો છે, ચોથા સેમિસ્ટરમાં પણ 4 પેપરો અને ઇન્ટર્નશીપનો કાર્યક્રમ છે, અને પછી એમાં વાયવા હોય અભ્યાસક્રમલક્ષી જે પ્રવૃત્તિઓ, શિક્ષણને તાલીમ આપવાની પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, શિક્ષણને ને સમાજની અંદર એક સાચો શિક્ષક બને, શિક્ષકના ઘડતર થાય એ પ્રકારનો અભ્યાસક્રમમાં એ તાલીમાર્થી જે છે, પ્રશિક્ષણાર્થી, એ શાળામાં જઈને શિક્ષક તરીકેની તાલીમ મેળવે છે, એ પ્રકારના અનુભવ થાય એ માટેનો અભ્યાસક્રમના ઇન્ટર્નશીપના કાર્યક્રમ આખી રૂપરેખા એની અંદર સામેલ છે. રોજનું અહેવાલ લેખન કરવું, એનું મનોવૈજ્ઞાનિક કસોટીઓ બનાવવી, કેવી રીતે શાળામાં જઈને રજિસ્ટર કેવી રીતે બનાવવું, એનું પાઠનું અભ્યાસક્રમ કરવી કેવી રીતે કરવું, આઈસીટી દ્વારા પાઠ કેવી રીતે બનવો, કન્સ્ટ્રક્ટિવિઝમ એટલે સંરચનાવાદના અભિગમ દ્વારા પાઠ કેવી રીતે બનાવવો, આ બધા જ અભ્યાસક્રમના જે કંઈ પાસાઓ છે, જે કંઈ ધ્યેયલક્ષી પાસાઓ આયામો છે, એનો વિકાસ અભ્યાસક્રમ ઘડતી વખતે જ એનું મૂલ્યાંકન થઈ જતું હોય છે. એટલે અમલ થઈ જાય ત્યારબાદ શિક્ષણના ધ્યેયો, શાળામાં પ્રાપ્ય સગવડો, શિક્ષકો, અધ્યેતાઓ અને વાલીઓ સામાજિક, સાંસ્કૃતિક અને આર્થિક મોભાને ધ્યાનમાં રાખીને તેને તપાસવામાં આવે છે અને શૈક્ષણિક સંશોધનો હાથ ધરીને ઉપયોગમાં લેવામાં આવે છે. હવે શિક્ષણની નવી અધ્યાપન પદ્ધતિઓ, પ્રયુક્તિઓ, અધ્યાપન પ્રતિમાનોનો વિકાસ કરવો, ડેવલપિંગ ઓફ ન્યૂ મેથડ્સ, ટેકનિક્સ એન્ડ મોડલ્સ ઓફ ટીચિંગ, નવી તકનિકના વિકાસ, સામાજિક અને સાંસ્કૃતિક પરિવર્તનો, રાજ્યના વિકાસની સાથે શિક્ષણના ધ્યેયો, અભ્યાસક્રમ, મૂલ્યાંકન પ્રક્રિયા, વિષયવસ્તુ બદલાય છે અથવા તેમાં સુધારો આવે છે, જેના કારણે નવી અધ્યાપન પદ્ધતિઓ, પ્રયુક્તિઓ, અધ્યાપન પ્રતિમાનો અને શૈક્ષણિક સાધનોનો વિકાસ થાય છે. તમે જોયું હશે કે શિક્ષણના ધ્યેયો બદલાયા, એટલે શિક્ષણમાં પહેલાં જે પરીક્ષાઓ લેવાતી હતી એ જે પરીક્ષાઓ લેવાતી હતી એનું ઇવેલ્યુશન થતું હતું, એ ઇવેલ્યુશન માત્ર ને માત્ર પેન અને કાગળ દ્વારા થતું હતું. હવે મૂલ્યાંકનની રીત બતાવી, તમારી ઓનલાઈન પરીક્ષા દ્વારા આવી ગઈ, પછી શિક્ષક બનવું હોય તો બીએડની ડિગ્રીથી બનાવતું હતું, હવે ટેટ ટાટની પરીક્ષા આવી ગઈ, પ્રોફેસર બનવું હોય તો નેટ
નેટની પરીક્ષા ફરજિયાત થઈ, એટલે વિષય વસ્તુઓ બદલવા માંડી, શિક્ષણના ધ્યેયો બદલાયા, અને એના આધારે સુધારો કરવો હોય તો આ બધી પરીક્ષાઓ આવી ગઈ. દરેક પહેલાંના સમયની અંદર, સમાજની અંદર ક્લાર્ક બનવું હોય, કોઈ પણ જગ્યાએ જવું હોય તો તમારું મૌખિક ઇન્ટરવ્યૂ લઈને તરત બની જવાતું, બની સિલેક્શન થતું હતું. હવે તમારે દરેક પોસ્ટિંગ કરવું હોય, દરેક ભરતી કરવી હોય તો ભરતી પ્રક્રિયામાં તમારી બેઝિક લાયકાત તો ગ્રેજ્યુએશન ખરી જે તે, પણ એના આધારે એ લાયકાત ઉપરાંત એક તમારી પરીક્ષા આવી ગઈ, ઓનલાઈન પરીક્ષાઓ આવી ગઈ હવે. અને આ પરીક્ષાઓ કેવી રીતે લેવી, કેવા સુધારા કરવા, એ નવીન પ્રકારની અધ્યયન પદ્ધતિઓનો વિકાસ અને અમલીકરણ થઈ પ્રયુક્તિ આવી. એ ધારો કે હું સામાજિક સંશોધનની વાત કરું, ઓ શિક્ષણની અંદર તો સમાજની સંશોધનની વાત હું આપણે તમારા જોડે આપણે કરું તો સામાજિક સંશોધનની અંદર બાળકોની અંદર, ગામડાની અંદર મારા એઇડ્સ જાગૃતિ કરવી છે, બેટી બચાવો જાગૃતિ લાવી છે, સાક્ષરતા જાગૃતિ લાવી છે, પછી મારે કોરોના જાગૃતિ લાવી છે, તો એક લોકનાટ્ય ભવાઈના એક સાંસ્કૃતિક એક પ્રયુક્તિ દ્વારા, એક ફોર્મ્યુલા દ્વારા હું શાળાની એક જમીની સ્તર પર સામાજિક સંશોધન કરીને આની અંદર એક નમૂનો લઉં 200 જણનું, એમાં 50 યુવાનો, 50 યુવતીઓ, 50 પુરુષો, 50 સ્ત્રીઓ, આ નમૂનો હું પસંદ કરું અને ભવાઈ કલાકારોની ભવાઈ ની નાટિકા તૈયાર કરું. એઠ જાગૃતિનું નાટક, એઠ્સ બેટી બચાવોની ભવાઈ, સાક્ષરતાની ભવાઈ, એ પર્યાવરણ જાગૃતિની ભવાઈ, આ 4 મારા મુખ્ય ચલો લઉં હું. મુખ્ય આપણે ચલો લઉં, સ્વતંત્ર ચલ લઉં અને પરતંત્ર ચલ નાટક દ્વારા નો અભિનય, એ 4 નાટકો હું, એ 200 નમૂનાને હું બતાવું અને 200 નમૂનાને પછી અંતે, નાટકના અંતે હું પ્રશ્નાવલી આપણે કરું, ભરાવડાવું, પ્રશ્નો કરાવું, ભાઈ આ નાટક દ્વારા તમારે એઇડ્સની જાગૃતિ, બેટી બચાવોની જાગૃતિ, પર્યાવરણની જાગૃતિ, સાક્ષરતા જાગૃતિ કેટલી આવી, એ તપાસીને નવું એક સંશોધન પ્રયોગલક્ષી હું કરી આપણે શકું છું. એ જ રીતે તમે પ્રયુક્તિ આઈસીટીના પ્રોજેક્ટર દ્વારા તમે કરી શકો છો, કોઈ ચાર્ટ ચિત્રો દ્વારા તમે એનું પ્રેઝન્ટેશન કરીને કોઈક 8ની અંદર તમે ભણાવી શકો છો. જૂથ અધ્યાપન પદ્ધતિ દ્વારા પણ તમે નવું શિક્ષણ આપી શકો છો. જૂથ અધ્યાપન પદ્ધતિને રીત દ્વારા પણ તમે તમારું ડેઝર્ટેશન સંશોધન થીસિસ તમે તૈયાર કરી શકો છો, એટલે શૈક્ષણિક સાધનોનો વિકાસ તમે કરી શકો છો, એમાં મદદરૂપ થાય છે અને એમાં ગુણાત્મક સુધારો લાવી શકો છો અને શિક્ષણમાં એક નવી સંસ્કૃતિ, નવી સામાજિક ચીલો તમે પૂરો પાડો છો અને નવી જાગૃતિનો આવિષ્કાર કરો છો. એટલે શૈક્ષણિક સંશોધનની પદ્ધતિઓની અંદર પણ વિકાસ થતો જોવા મળે છે. હવે અધ્યયન સિદ્ધાંતોનો વિકાસ, આપણે જાણીએ છીએ કે વિવિધ મનોવૈજ્ઞાનિકો, ધારો કે પાવલોએ સિદ્ધાંત આપ્યો મનોવિજ્ઞાનના, ઉંદરનો આપ્યો સિદ્ધાંત, કબૂતરનો સિદ્ધાંત આપ્યો, એવા પ્રયોગો આજના વર્તમાન સમયમાં પણ તમે કરીને ને નાના પાયા ઉપર નવા સિદ્ધાંતોનો વિકાસ વિવિધ શિક્ષણ શાસ્ત્રીઓ સંશોધનો કરે જ છે. આ સંશોધનોના વિકાસ માટે પ્રયોગો કરવામાં ઉપયોગી થાય છે. એટલે શિક્ષણના સંશોધનો દ્વારા અમુક સિદ્ધાંતોની અસરકારકતા ચકાસવા માટે શૈક્ષણિક સંશોધનો હાથ કરી શકાય છે બાળકો ઉપર, વિદ્યાર્થીઓ ઉપર. એટલે ડેવલોપિંગ ઓફ લર્નિંગ થિયરીઓ પણ તમે મનોવૈજ્ઞાનિક થિયરીનું પણ, નવી થિયરીઓ પણ વિકસાવી શકો છો. હવે ડેવલપિંગ ઓફ ઇવેલ્યુએશન પ્રોસેસ, એટલે શિક્ષણના વિવિધ સ્તરે જુદા જુદા હેતુઓ સાથે અધ્યાતાનું મૂલ્યાંકન કરવા માટે જુદી જુદી પદ્ધતિઓ અને પ્રયુક્તિનો ઉપયોગ કરે છે. મેં કહ્યું એમ કે આઈસીટી પ્રોજેક્ટરની પદ્ધતિ, નાટ્યકરણની પદ્ધતિ, જૂથ અધ્યાપનની પદ્ધતિ, લોકનાટ્ય ભવાઈની પ્રયુક્તિ, માઇક્રો ટીચિંગની પ્રયુક્તિ, આ બધી જ પ્રયુક્તિઓ દ્વારા શૈક્ષણિક શબ્દોમાં નવીનીકરણ અને એની અંદર વિકાસ કરવા માટે આ શૈક્ષણિક સંશોધનની અસરકારકતા ચકાસવામાં શૈક્ષણિક સંશોધન બહુ જ અગત્યનું ફાળો આપે છે.
અને મૂલ્યાંકનના હેતુઓ અભ્યાસક્રમ અધ્યતાની કક્ષાને આધારે અનુકૂળ અને સૌથી વધુ અસરકારક પદ્ધતિનો પ્રયુક્તિનો અમલ કરવાનું માર્ગદર્શન આપી શકાય છે કે ભાઈ અત્યારે વ્યાખ્યાન પદ્ધતિ છે તો વ્યાખ્યાન પદ્ધતિથી શિક્ષણ આપવામાં આવે કેટલું અસરકારક છે એનું મૂલ્યાંકનનો હેતુ સિદ્ધ થાય છે જ નહીં એ અભ્યાસક્રમ શીખવાડી શકાય છે કે નહીં અમુક ધારો કે વિજ્ઞાનનો વિષય છે તો વિજ્ઞાન વિષયની અંદર પ્રયોગશાળાની જરૂર પડે એ પ્રયોગ કરાવવો પડે તો એ પ્રયોગલક્ષી અભિગ્રમ આ શૈક્ષણિક મૂલ્યાંકનની પ્રોસેસ દ્વારા તમે અપનાવી શકો છો સાતત્યપૂર્ણ વિકાસ કરીને એટલે અધ્યતાની એટલે વિદ્યાર્થીની કક્ષાને અનુરૂપ એટલે વિદ્યાર્થી ધોરણ 8, 9, 10 કોલેજનો હોય એનું અમલીકરણ કરીને એક શૈક્ષણિક સંશોધનનું ઉચ્ચ કક્ષાનું માર્ગદર્શકો દ્વારા માર્ગદર્શન આપીને એમાં અસરકારક પદ્ધતિનો વિનિયોગ કરીને એની અંદર ડેવલપિંગ કરીને ઇવેલ્યુએશન પ્રોસેસ આખી વિકસાવી શકાય છે શિક્ષણ પ્રશિક્ષણ કાર્યક્રમને મજબૂત બનાવવા માટે શૈક્ષણિક સંશોધન છે એ સ્ટ્રેન્થિંગ ટીચર એજ્યુકેશન પ્રોગ્રામ એટલે આજે શિક્ષકો શિક્ષણ પ્રશિક્ષણ સંસ્થાઓ તૈયાર થાય છે બીએડ કોલેજો એમએડ કોલેજો પીટીસીની કોલેજો બધી કે શિક્ષક બનવાની તાલીમી કોલેજો જે પણ છે એમાં વિવિધ અધ્યાપન પદ્ધતિઓનું પ્રાવીણ્ય મેળવવા માટે તાલીમ આપવામાં આવે છે રાજ્ય અને અન્ય રાષ્ટ્રોના શૈક્ષણિક વ્યવહારોનો તેમણે પરિચય આપવામાં આવે છે શિક્ષણમાં આવતા પરિવર્તનો વિશે તેમને માહિતી આપવામાં આવે છે આવા પરિવર્તનો કારણે શિક્ષણ પ્રશિક્ષણ કાર્યક્રમોમાં પણ પરિવર્તન લાવવાની જરૂર પડે છે ધારો કે તમે બીએડ કર્યું એમએડ કર્યું તો એમાં મનોવૈજ્ઞાનિક કસોટીઓ દ્વારા તમારે એક વિદ્યાર્થીઓની બુદ્ધિ સ્તર એની સિદ્ધિ દરનો એક અભ્યાસ તમે કરી શકતા હતા એક એની કસોટી દ્વારા મનોવૈજ્ઞાનિક કસોટી દ્વારા તેનું ઇવેલ્યુએશન કરી શકતા હતા એ કાર્યક્રમમાં આપતા હતા અને એનું અમલીકરણ કરતા હતા અને વિદ્યાર્થીઓને માહિતી આપીને પણ એનામાં કેટલી શૈક્ષણિક સિદ્ધિ રહેલી છે એનામાં કેવા કૌશલ્યો રહેલા છે એની માહિતી આપીને આ કસોટીઓ દ્વારા વલણ માપદંડ દ્વારા પ્રયોગલક્ષી અભિગમ દ્વારા આવા પરિવર્તનોના કારણે શિક્ષણ પ્રશિક્ષણ કાર્યક્રમમાં પરિવર્તન લાવવાની જરૂર પડે છે ધારો કે તમે શિક્ષણની અંદર નાટ્યકરણ પદ્ધતિનો ઉપયોગ કરીને શિક્ષણ ભણાવી શકો છો ગુજરાતી ભાષામાં સામાજિક વિજ્ઞાનના ભાષામાં ધારો કે ગુજરાતી ભાષામાં દીકરો પાઠ છે તો દીકરો પાઠનું તમે નાટ્યકરણ કરો અને નાટ્યકરણ કરીને પ્રસ્ફુટ કરીને બાળકોને એને નાટિકા તૈયાર કરાવો અને બાળકોને એક સંવાદોનું ડાયલોગીઝેશન કરો સંવાદીકરણ કરાવો એમને અભિનય કેવી રીતે કરાવો એની પ્રોસેસ સમજાવો એમનામાં આત્મવિશ્વાસનો વધારો કરશે અને એમનામાં એક નવો એક પરિવર્તન આવશે સમાજની અંદર સારા નેતાઓ બનશે આ પદ્ધતિથી એટલે પરિવર્તન લાવવા માટે આ બધી પદ્ધતિઓ શિક્ષણ પરીક્ષણ કાર્યક્રમને મજબૂત બનવા અસરક છે ધારો કે સામાજિક સંશોધનો કરેલા હોય વિદ્યાર્થીઓ ટીચરોએ તો સમાજમાં આ કોરોના મહામારી છે પૂરની પરિસ્થિતિ છે ભૂકંપની પરિસ્થિતિ છે વાવાઝોડાની પરિસ્થિતિ જ્યારે નિર્માણ થતું હોય છે તો આ પદ્ધતિથી જો બાળક માહિતગાર હશે પહેલેથી જ નાનપણથી તો એ આ મુશ્કેલ પરિસ્થિતિમાં સમસ્યાનો ઉકેલ તાત્કાલિક લાવી શકશે વિદ્યાર્થી નાનપણથી જ ધારો કે કોરોના વાયરસની રસી લેવી પડે એને ખબર હશે તો મોટો થશે તો રસી એ પણ લેશે એના બાળકોને પણ લેવડાવશે ધારો કે પોલિયોની રસીકરણ જ્યાં શિક્ષણ લીધું પોલિયો પહેલાં લઈ લેતા હતા કારણ કે શિક્ષિત હતા કુટુંબ નિયોજનનો કાર્યક્રમ વસ્તી શિક્ષણ એ પણ એક અગત્યનો ભાગ છે પછી આ ધારો કે શિક્ષણના માધ્યમ દ્વારા આ જૂથ અધ્યાપન દ્વારા તમે બાળકોને નાટ્યકરણ દ્વારા પણ બાળકોને ડ્રગ્સ એડિક્ટ થઈ જતા હોય છે બાળકો તો ડ્રગ્સ વ્યસન આ બધા જાગૃતિના સમાજ ઉપયોગી સંશોધનો કાર્યક્રમો કરીને બાળકોમાં એક શૈક્ષણિક અભિગમ વિકસાવીને શૈક્ષણિક કાર્યક્રમો શાળાના માધ્યમમાં સમાજ ઉપયોગી અસરકારક પરિવર્તનો લાવવા માટે વ્યસન મુક્તિના કાર્યક્રમો શૈક્ષણિક સંશોધનોથી પણ તમે હાથ ધરી આપી શકો છો એટલે પ્રશિક્ષણના કાર્યક્રમોના ધ્યેયો નિશ્ચિત કરવામાં પણ શૈક્ષણિક સાધનોનો ઉપયોગ થાય જ છે શિક્ષણ પ્રણાલીની તુલના કરવી એટલે કમ્પેરિઝન એજ્યુકેશન સિસ્ટમ એટલે વિવિધ રાજ્યોની શૈક્ષણિક પ્રણાલીનો તુલનાત્મક અભ્યાસ કરીને દરેક પ્રણાલીની ખામી અને ખૂબીઓ સમજવાના શૈક્ષણિક સંશોધનનો ઉપયોગ થાય છે ધારો કે તમે
ધોરણ 8 નું ગુજરાત રાજ્યનું સામાજિક વિજ્ઞાનનું પાઠ્યપુસ્તક અને રાજસ્થાનનું ધોરણ 8 નું સામાજિક વિજ્ઞાનનું પાઠ્યપુસ્તકની તુલનાત્મક અભ્યાસ કરીને એક સંશોધન હાથ કરી શકો છો કે ભાઈ ત્યાં રાજસ્થાનની અંદર એ અભ્યાસક્રમ 8મા ધોરણનું સામાજિક વિજ્ઞાનનું પુસ્તક કેવું છે અને ગુજરાત રાજ્યની અંદર એ પુસ્તક કેવું છે, તો એનું તુલના કરીને એક નવું શૈક્ષણિક માળખું તૈયાર થાય અને એક સારું પુસ્તક, સારો અભ્યાસ બાળકોને આપી શકાય, આદાન પ્રદાન થાય, કલ્ચર એક્ટિવિટી થાય અને આ પ્રકારે જે પણ ખામીઓ હોય, ખૂબીઓ હોય એ સમજવામાં આ પ્રકારની શૈક્ષણિક પ્રણાલી બહુ જ ઉપયોગી એ બની રહે છે, બની રહે છે, શિક્ષણ પ્રણાલીનો તુલનાત્મક અભ્યાસ કરી શકાય. હવે સંશોધનના લક્ષણો, સંશોધનની વ્યાખ્યાઓ, અર્થપૂર્ણ સંશોધનના મુખ્ય કેરેક્ટરાઇઝર્સ ઓફ રિસર્ચ, કેરેક્ટરાઇઝર્સ એ બહુ અગત્યનું છે, કોઈ પણ લાક્ષણિકતા અગત્યનું છે. તમારા સંશોધનની અંદર એક લક્ષણ હોય કે આ સંશોધન સામાજિક સંશોધન છે, શૈક્ષણિક સંશોધન છે, વૈજ્ઞાનિક સંશોધન છે, મનોવૈજ્ઞાનિક સંશોધન છે, ફિલોસોફિકલ છે, ગુણાત્મક સંશોધન છે, આ બધાની ખબર તમે શૈક્ષણિકના લક્ષણો ઉપરથી આવે. એટલે સંશોધન એ કૌશલ્ય આધારિત પ્રક્રિયા છે. સંશોધન એ કૌશલ્ય, પહેલામાં પહેલું સંશોધક પાસે કૌશલ્ય જ જોવે કે ભાઈ આ સંશોધનની સમસ્યા નક્કી, સમસ્યાનું શોધ કરવી, સમસ્યાનું ઉપકરણ કરવું, સમસ્યાનો નમૂનો પસંદ કરવો, સમસ્યાનું પદ્ધતિ નક્કી કરવી, સમસ્યાની પૃથ્થકરણની રીત નક્કી કરવી, એનો કયા કયા પ્રકારના ના સંશોધનો પૂર્વે થઈ ગયેલા છે એનો અભ્યાસ કરવો, કેવા પ્રકારના પુસ્તકોનો ઉપયોગ કરવો, કયા પ્રકારના ICT ગૂગલ ફોર્મનો ઉપયોગ કરવો, ઇન્ટરનેટનો ઉપયોગ કરવો. એટલે સંશોધનમાં કૌશલ્ય આધારિત પ્રક્રિયા છે. તમારું ક્વોન્ટિટેટિવ રિસર્ચ છે કે ક્વોલિટેટિવ રિસર્ચ છે એ પહેલાં જ તમને ખબર પડી જવી જોઈએ. એટલે કૌશલ્ય આધારિત પ્રક્રિયા છે. હવે સંશોધન એ પ્રામાણિક રીતે થતી પ્રક્રિયા છે. જો હવે તો એથિક્સ આવી ગયું, રિસર્ચની અંદર એથિક્સ આવી ગયું, તમારું સંશોધનને પ્લેગ્લારિઝમ કરાવવું જ પડશે. PhD તમે કરો છો, હવે તો MEd લઘુશોધ નિબંધમાં પણ પ્લેગ્લારિઝમ આવી ગયેલું. એટલે કોઈ પણ સંશોધનની અંદર નિષ્ઠા, પ્રામાણિકતા, ખેલદિલીપૂર્વકનું સંશોધન અને કોઈને નુકસાન ના થાય એ પ્રમાણેનું પ્રામાણિક સંશોધન થાય, એટલે પ્લેગ્લારિઝમ રિપોર્ટ એ બહુ જ અગત્યની બાબત છે અત્યારના સંશોધનમાં. આ ક્રાઇમ કહેવાય છે પ્લેગ્લારિઝમને, નવા નીતિ નિયમ પ્રમાણે, નવા સુધારા 2019 UGC ગાઈડલાઇન પ્રમાણે. એટલે પ્લેગ્લારિઝમ રિપોર્ટ એટલે તમારું સંશોધન જે કર્યું, PhDનો થિસિસ કર્યો કે તમે MEdનું થિસિસ કર્યો કે તમે કોઈ રિસર્ચ પેપર લખ્યું, તો 10%થી નીચે તમારો પ્લેગ્લારિઝમ રિપોર્ટ આવવો જોઈએ. 10%થી ઉપર ના આવવો જોઈએ તમારો પ્લેગ્લારિઝમ રિપોર્ટ. તમારી કોપી પેસ્ટ નાળ થવી જોઈએ. એટલે સંશોધનની અંદર એથિક્સ બહુ અગત્યનું છે, પ્રામાણિકપણું બહુ અગત્યું છે. પછી સંશોધનની હેતુપૂર્વકની આયોજન પ્રક્રિયા છે. સંશોધનમાં જે તમે વિષય સમસ્યા લો એ સમસ્યાને આધીન એક હેતુઓ નક્કી કરો, સામાન્ય હેતુઓ, વિશિષ્ટ હેતુઓ નક્કી કરો અને એને આયોજનબદ્ધ રીતે નક્કી કરો. પહેલાં ધારો કે તમારા સંશોધનની કોઈ સમસ્યા હોય તો એ સમસ્યાને હેતુને એનું ઉપકરણ બનાવો, એનું પ્રશ્નાવલી બનાવો, એની અભિપ્રાયવલી બનાવો, એનું અભ્યાસનું તમારું ક્ષેત્ર નક્કી કરો, એનો નમૂનો નક્કી કરો, એની પૃથ્થકરણની રીત નક્કી કરો, એની ઉત્કલ્પનાઓની સંરચના કરો. એટલે હેતુપૂર્વકનું સુઆયોજનબદ્ધ પ્રક્રિયા છે, ગમે તેમ ના થાય સંશોધન. સંશોધન તે તાર્કિક સોપાનોમાં કરવામાં આવતી અનાત્મલક્ષી પ્રક્રિયા છે. આ તમારે જાતે કરવાની પણ અનાત્મલક્ષી પ્રક્રિયા છે. આત્મલક્ષી પ્રક્રિયા નહીં, તમારે જાતે કશું ના આપણે કરી શકો. તમે સંશોધનના જે નમૂના ઉપર પ્રોસેસ કરો છો એ નમૂનામાં જે ફાઇન્ડિંગ આવે, જે તારણો આવે એની એક પ્રક્રિયા છે. એટલે તાર્કિક સોપાનો કરવામાં આવતી એક અનાત્મલક્ષી પ્રક્રિયા છે. આગમન અને નિજ્ઞાનાત્મક પ્રક્રિયા છે આ સંશોધનની. એટલે તે વૈજ્ઞાનિક અભિગમ સાથે કરવામાં આવતી પ્રક્રિયા છે. એટલે સંશોધન એ વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા હાથ ધરવામાં આવે છે, સાતત્યપૂર્ણ રીતે, ગમે તેમ ના થાય. પહેલાં તમારા સંશોધનની એક રૂપરેખા, રિસર્ચ ડિઝાઇન હોય, પહેલાં સમસ્યા શીર્ષક આવે, પછી સમસ્યા શીર્ષકના જે શબ્દો છે એની વ્યાખ્યાઓ આવે, હેતુઓ આવે, અભ્યાસ પ્રશ્નો આવે, ઉત્કલ્પના આવે,
ઉત્કલ્પનાઓ આવે, અભ્યાસનું ક્ષેત્ર આવે, અભ્યાસનો પ્રકાર આવે, અભ્યાસની પૃથ્થકરણની રીત આવે, ઉપકરણ આવે, તારણો આવે, એટલે આ આખી એક વૈજ્ઞાનિક પ્રોસેસ છે. આ પ્રક્રિયા માટેની રૂપરેખા ચોકસાઈ સાથે અને ધ્યાનપૂર્વક કરવામાં આવે છે. એટલે સંશોધનને ધીરજપૂર્વક અને શાંતિથી કરવામાં પ્રવૃત્તિ છે. સંશોધન તમારે ઓછામાં ઓછું યુજીસીની ગાઈડલાઇન પ્રમાણે પીએચડી 28 મહિનામાં પૂરું કરવાનું હોય છે. 28 મહિના પહેલાં તમે ના કરી શકો સંશોધન પૂરું, રિસર્ચ સબમિટ ના કરાવી શકો. એટલે સંશોધન એ ધીરજપૂર્વકની સમય માગી લે અને શાંતિથી કરવામાં આવતી એક પ્રક્રિયા છે. કોઈપણ સમસ્યા કે પ્રશ્નોના ઉકેલ દિશામાં સંશોધનની પ્રક્રિયા કાર્યરત થાય છે. કોઈપણ સમસ્યા હોય એ પ્રશ્નોના ઉકેલ માટેની એક સંરચના છે, એક પ્રક્રિયા છે. ઉકેલ સુધી લઈ જવાના તારણો, કન્ક્લુઝન ઉપર એને લઈ જવાની એક પ્રક્રિયા છે છે તે નહીં. ઉકેલની સમસ્યાના નિરાકરણ માટેનું અભિયાન છે સંશોધન. એ ઉકેલ માટેનું નિરાકરણ, સમસ્યાની નિરાકરણ માટેનું એક પ્રોસેસ છે, આખું અભિયાન છે. સંશોધન માટે થતી તમામ પ્રવૃત્તિઓનું વ્યવસ્થિત અને સભાનતાપણપણે નોંધ રાખવામાં આવે છે. એટલે સંશોધનમાં જે કંઈક તમે પ્રવૃત્તિ કરો, જે કંઈ તમે પ્રશ્નાવલી, અભિપ્રાયવલી, વલણ માપદંડ, તમે કસોટીઓ ભરાવો, એના તમે નોંધ રાખવી પડે. એ પ્રવૃત્તિઓને સુવ્યવસ્થિત રીતે સભાનતાપણે એનું ગુણાંકન કરવું પડે, એનું કન્ક્લુઝન કરવું પડે, એનું ફાઇન્ડિંગ કરવું પડે, પુસ્તકોનો કેટલો ઉપયોગ કર્યો એ બધાનો ઉપયોગ સભાનતાપણે કરવો પડે. સંશોધન દ્વારા સામાન્યકરણ કરીને તેના પરિણામો મેળવવામાં આવે છે, જેના આધારે સંભવિત અને ભાવિ બનાવો કે ઘટનાઓ અંગે આગાહી અથવા પૂર્વાન. એટલે સંશોધન એક સમસ્યા હોય એને છેલ્લે એક ઘટનાને એક સામાન્યકરણ નિયમના સિદ્ધાંતમાં તમારે લઈ જવાનો હોય છે. તે અવલોકનાત્મક અનુભવો અને વ્યવહારિક સાબિતીઓ બહાદર છે. એટલે સંશોધન એ અવલોકનાત્મક પ્રવૃત્તિ છે, અનુભવ દ્વારા સિદ્ધ થાય છે, અને વ્યવહારિક સાબિતીઓ સાક્ષીઓ દ્વારા. તમે આટલા તમારા ડેટા નમૂના સાથે પ્રોસેસ કરાવી છે, આ પ્રશ્નાવલી ભરાવી છે, એના ઉપર આધાર છે. ગમે તેમ ના થાય સંશોધન, તમારે શાળામાં જે નમૂનો હોય એ વિદ્યાર્થીઓ સાથે ભરાવી પડે, આચાર્યની મંજૂરી મેળવવી પડે, વિદ્યાર્થીની સહી લેવી પડે, અને એનું ફાઇન્ડિંગ વ્યવસ્થિત એનું પ્રાપ્તાંકો મેળવવા પડે. સંશોધનમાં અભ્યાસ પાત્ર અથવા પદાર્થનું સૂક્ષ્મ અવલોકન અને તેમનું ચોકસાઈ સાથે સચોટ વર્ણન કરવામાં આવે. એટલે જે તમારો વિદ્યાર્થીનો નમૂનો હોય, જે કસોટીઓ, અભિપ્રાયવલીઓ, જે અવલોકન કરતા હોય એનું સૂક્ષ્મ અવલોકન થતું હોય છે છે એટલે સચોટ વર્ણન હોય. સંશોધન માટે થતી તપાસમાં માહિતીના એકત્રીકરણ, વિશ્લેષણ અને અર્થઘટન માટે પરિણામોની તારણી તથા સામાન્યકરણ કરવા માટે નિપુણતા, એટલે આમાં હોશિયારી જોવે. આ સંશોધન કરવા માટે તમારી જાતની હોશિયારી જોઈએ. તમારામાં સંશોધનનું એપ્ટિટ્યૂડ હોવો જ જોઈએ. સંશોધન એ અભિગમલક્ષી હોવો જોઈએ. તમારામાં એ નેચર, એ જ્ઞાન અને વિવેકની જ્ઞાન સંશોધનનું હોવું જ જોઈએ. એમાં નિપુણતા, પારંગતતા હોવી જ જોઈએ, તો જ આ સામાન્યકરણ સુધી આવે. એનું પ્રશ્નાવલીઓ કેવી ભરાવી, એના પ્રાપ્તાંકો કેવી રીતે કરવા, એનું ટી મૂલ્ય, એનું પાઈ સ્ક્વેર, એનું એફ મૂલ્ય, એનું ઝેડ મૂલ્ય શોધવા માટે એના નીતિ નિયમ, એનું સામાન્યકરણ સાથે પ્રશ્નો સંકળાયેલા છે. સંશોધન માટે પ્રાથમિક અથવા ગૌણ સ્ત્રોતોમાંથી પદ્ધત એકત્ર કરવામાં આવે છે અને આ પ્રવર્તમાન પદ્ધતિનો અન્ય હેતુ માટે ઉપયોગ કરવામાં આવે છે. હેલો, વચ્ચે કોઈ બોલે છે? હેલો, હા. સંશોધન માટે પ્રાથમિક અથવા ગૌણ સ્ત્રોતોમાંથી પદ્ધત એકત્ર કરવામાં આવે છે અને આ પ્રવર્તમાન પદ્ધતિઓનો અન્ય હેતુ માટે ઉપયોગ કરવામાં આવે છે. એટલે આ એજ્યુકેશનલ અને ફિઝિકલ સંશોધનોને પ્રદત્ત, એટલે અભિપ્રાયવલી, માપદંડો, વલણ માપદંડો, પ્રશ્નાવલીઓ, આ બધી અગત્યની માહિતી છે. આ સંશોધનનું ડેટા કલેક્શન અને ડેટા કલેક્શનમાંથી તમે પ્રાપ્ત કરેલી પ્રદત્તો એ તમારી પ્રાથમિક માહિતી છે અને એકત્ર કરવી અને સુવ્યવસ્થિત રીતે પ્રદત્તોનું ગોઠવણી કરીને એનો
કાચો પ્રાપ્તાંક કાઢવો, એ સૂત્રોનો ઉપયોગ કરવો અને એનું ગુણાત્મક રીતે તારણો સુધી લઈ જવી, એટલે પ્રદત્તોનો અન્ય હેતુ માટે ઉપયોગ કરવો બહુ જ અગત્યનો છે. એટલે સંશોધન માટે આ પ્રદત્તોનું એકઠીકરણ કરવું એ બહુ અગત્યનું છે. ધારો કે ગુણાત્મક સંશોધન વ્યક્તિ અભ્યાસ કોઈના ઉપર કરતા હોય તો એની પ્રદત્તો બહુ અગત્યનો છે. એ લેખકનું ચિત્ર જેના ઉપર તમે કોઈ સંસ્થા ઉપર તમે વ્યક્તિ અભ્યાસ કરતા હોય તો એ સંસ્થાનો ફોટો, સંસ્થાના આચાર્યો, એની પ્રદત્તો, પહેલાં આચાર્ય કેવા હતા, એ આચાર્યનો અનુભવ કેવો હતો, અત્યારે વર્તમાનના આચાર્ય કેટલા હતા, કેવા હતા, કેટલો સ્ટાફ હતો, કેટલો વહીવટી સ્ટાફ હતો, કેટલા ખોરડા હતા, કોણે સંશોધન શરૂ કર્યું, આ શાળા કોણે શરૂ કરી, શાળાનું મુખ્ય સૂત્ર કયું હતું, આ